मित्रों घणा समय पहेलानी आ वात छे अने त्यारे दस एक बारवटियाओ वटे चढ़ेला पण ए बारवटियाओ एवा हता के तेमनामां बार प्रकारना गुण हता के तेओ क्यारे कोई दीकरी के बहन सामे नजर मिलावीने वात पण ना करे, गरीब ने कोई दिवस लूटे नहीं, गरीब उपर कोई दिवस घा ना करे अने पोताना सगा भाई ने जो मारी नाख्यो होय पण ए खूनी सामे आवी अने बे हाथ जोड़ीने एटलू कही दे के बापू तमारी गाय छू मने माफ करी दो तो एना ऊपर कोई दिवस घा न करे। आवा बार प्रकारना गुण वाला आ बारवटिया हता अने बारवटियाओना टोळामां एक मुसलमाननो दीकरो पण हतो अने आ मुसलमान मरद माणसे 99 खून करेला हता अने आम करता करता दिवसो वीत्या अने बारवटियुं करता करता बारवटियुं पार पड़ी गयुं एटले हवे लड़वानुं के धींगाणुं करवानुं रह्युं नहीं एटले मुसलमान मरद माणस पोताना घरे चाल्यो जाय छे अने घरमां तेने कोई बीजू तो छे नहीं पण पोते एकलो ज छे अने सूतेलो छे पण अर्धी रात थवा आवी छे पण तेनी आँखमां जराय नींदर नथी। आजे मनमां तेने एक विचार आवे छे के मैं तो मारी आखी जिंदगी दरमियान बारवटियापणुं ज कर्युं छे अने मारा आ हाथे मैं 99 खून कर्या छे, हवे मने मारो खुदा मने माफ नहीं करे अने मने जन्नत नहीं मळे अने आ 99 करेला खूनना पापने प्रायश्चित केवी रीते करवा એ હવે મારે વિચારવું પડશે। અને આમ વિચાર કરતા કરતા સવાર પડી એટલે સવારના પહોરમાં ગામના પાદરેથી નીકળ્યો અને ત્યારે ભાગવત ગીતાના પાઠ ચાલુ હતા અને તેના શબ્દો આ બારવટિયાના કાને પડ્યા અને એ શબ્દો એવા હતા કે આ સંસારમાં મનુષ્યએ ભલે ગમે એટલા પાપ કર્યા હોય પણ તેને જો કોઈ સારો સંત કે સારો ગુરુ મળી જાય અને જો તેના આશીર્વાદ મળી જાય ને તો જીવનના પાપ ધોવાઈ જાય છે। અને પછી તે મનમાં વિચાર કરે છે કે મારે પણ આવા સંત કે ફકીરને ગોતી લેવા છે, પછી તે કોઈ દરગાહમાં ફકીર મળે કે પછી ઝૂંપડીમાં કોઈ સંત મળે, પણ મારે મારા પાપને ધોવા છે। અને આમ વિચારી જંગલના રસ્તે નીકળી પડે છે અને અંદરથી પીડા તો જાય છે કે હે ખુદા, મેં મારા હાથે 99 ખૂન કર્યા છે, એનું હું પ્રાયશ્ચિત કેવી રીતે કરું। અને આમ એ 25-30 વર્ષનો જુવાન જંગલમાં ચાલ્યો જઈ રહ્યો છે અને તેને જંગલમાં વચ્ચોવચ એક ઝૂંપડી દેખાણી અને એ ઝૂંપડીમાં જઈને જુએ છે તો એક સંત ભગવાનના ભજન કરી રહ્યા હતા અને ત્યારે આ બારવટિયાએ જઈ અને સાધુના પગ પકડી લીધા અને પગમાં પડી અને એટલું કહ્યું કે હે સંત, હું એક મુસલમાનનો દીકરો છું અને મેં ભાગવતમાં સાંભળ્યું છે કે કોઈ સંત કે કોઈ ફકીર મળી જાય તો તેના કહ્યા મુજબ ચાલવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે, તો હે સંત પરમાત્મા, મેં મારા જીવનમાં 99 ખૂન કર્યા છે તો મારે આ ખૂનનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું અને એ ખૂનના પાપમાંથી મુક્ત કેવી રીતે થવું। અને ત્યારે એ સંતે એટલું કહ્યું કે હું કાંઈ વધારે તો જાણતો નથી પણ તું મુસલમાન છો એનો પણ મને કાંઈ વાંધો નથી અને તું ખુદા કહે કે રામ કહે કે રહીમ કહે એની પૂજા ભક્તિ કર, મારી સાથે અહીંયા મારી ઝૂંપડીમાં જ રહી જા, હું રામની માળા કરીશ અને તું મારી પાસે બેઠો બેઠો ખુદાની તસ્બી ફરમાવજે અને મને એમાં કાંઈ વાંધો પણ નથી। અને જે દિવસે મારો રામ કે તારો ખુદા મને કહેશે ને કે તારા પાપ ધોવાઈ ગયા છે એ દિવસે હું તને કહી દઈશ। અને આમ એ ક્રાંતિકારી બારવટીઓ પોતાના પાપ ધોવા માટે ત્યાં જ રોકાઈ જાય છે અને સવારે વહેલો ઉઠી અને પાણી ભરી નાખે છે, ઝૂંપડી વાળી નાખે છે, સાધુ માટે જંગલમાં જઈ અને હવન કરવા લાકડા પણ વીણી લાવે છે અને આમ એ સંતની સેવા કરે છે। અને આમ કરતાં કરતાં એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ અને 15-15 દિવસ થયા અને આ મુસલમાન જુવાન રોજ સવારે વહેલો ઉઠી અને બાપુના પગ પકડીને કહે છે કે હે બાપુ, મારા પાપ ધોવાઈ ગયા હશે, એટલે બાપુ કહે છે કે એવું મને તો નથી લાગતું કે તારા પાપ ધોવાઈ ગયા હશે, પણ હા તું ચિંતા ના કરતો, તારા પાપ તો ધોવાઈ જ જવાના છે, પણ જ્યારે ખુદા મને કહેશે ત્યારે હું તને કહીશ। અને આમ રોજ વહેલી સવારે ઉઠી અને બાપુના કહ્યા પ્રમાણે કામ કરે છે અને મિત્રો એક દિવસની વાત છે, દરરોજની જેમ આ મરદ માણસ ઉઠી અને બાપુના પગ પકડી અને એટલું કહ્યું કે હે બાપુ, મેં 99 ખૂન કર્યા છે, એ મારા પાપ હવે ધોવાઈ ગયા હશે। અને ત્યારે બાપુએ કહ્યું કે તારા પાપ ધોવાઈ ગયા હોય કે ના ધોવાઈ ગયા હોય, પણ હવે તારું ભજન અહીં
અહીંયા આટલે પૂરું થાય છે, હવે તારે અહીંયા રોકાવાનું નથી, પણ તારા 99 ખૂનનું પાપ ધોવાઈ ગયું કે નથી ધોવાઈ ગયું એ તારે જાણવું છે ને? કે હા બાપુ. તો કે સાંભળ, સામે જે બળતણનું સૂકું લાકડું પડ્યું ને એ લઈ આવ. અને ત્યારે એ મરદ માણસે જઈ અને વડલાની સુકાઈ ગયેલી ડાળી હતી તેને લઈ અને સાધુના હાથમાં આપી. ત્યારે સાધુએ એ ડાળને પાછી તેના હાથમાં આપતા કહ્યું કે આ વડલાની સૂકી ડાળને તારા ગામમાં જઈ અને જ્યાં માણસનો આવરો જાવરો ના હોય તેવી જગ્યાએ જઈ અને વાવી દેજે અને દરરોજ રાત્રે 12 વાગે તેને પાણી રેડવા જજે. અને જે દિવસે આ સૂકી ડાળમાં કુંપળો ફૂટે અને વેત વેત જેવડા પાન ઉગે ને એ દિવસે માનજે કે તારા ખુદાએ તને માફ કરી દીધો અને તારા 99 ખૂનનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. અને આટલું કહી અને એ ડાળી લઈ અને પોતાના ગામ તરફ આવી રહ્યો છે અને મનમાં વિચાર કરે છે કે રાતના કોઈ આવતું ના હોય એવી તો કઈ જગ્યા છે. અને આમ તે વિચાર કરે છે કે ગામમાં શમશાન અને કબ્રસ્તાનની વચ્ચે જે નાનકડી જગ્યા રહીને ત્યાં કોઈ આવતું જાવતું નથી, તો લાવ આ ત્યાં જ વાવી દઉં. અને આમ એ શમશાન અને કબ્રસ્તાનના વચ્ચે ડાળખી વાવ્યા પછી એ મરદ જુવાન રોજ રાત્રે ખભે પાણીનો ઘડો લઈ અને ઘનઘોર અંધકારમાં રાત્રે 12-1 વાગ્યે પાણી રેડવા જાય છે. અને પોતે મનમાં વિશ્વાસ છે કે આ સાધુએ કહ્યું છે તો એક દિવસ જરૂર આ ડાળખીમાંથી કુંપળો ફૂટશે અને મારા પાપ ધોવાઈ જશે. અને આમ એ મરદ રોજ રાત્રે 12 વાગ્યે પાણી રેડતો અને આમ તેને શમશાનમાં એક નાનકડું સિંદૂરનું પથ્થરવાળું ફળું દેખાડું. ત્યારે એ મરદ શમશાનમાં બેઠો બેઠો બે હાથ જોડી અને કહે છે કે હે દેવી ભગવાન માડી, તું જે હોય તે હું તો તને ઓળખતો નથી, પણ હું એક મુસલમાન છું, પણ હું હિન્દુ અને મુસ્લિમ કાંઈ નથી જાણતો, પણ મારા દિલમાં માડી આગ લાગી છે અને ગમે તેમ કરી અને મારા હાથે થયેલા 99 ખૂનના પાપમાંથી મને મુક્ત કરાવજે. માં મને ખબર નથી પડતી કે તને કેમ પગે લગાય, કારણ કે આખી જિંદગી બારવટિયાપણું ખેલ્યું છે, પણ આજે તને દિલથી દુઆ કરું છું કે મારા પાપનો પ્રાયશ્ચિત કરાવજે માં અને જલ્દી આ વાવેલી શમશાનમાં સૂકી પીપળાની ડાળમાં લીલી કુંપળો ફૂટજે માં. અને આટલું બોલી અને એ જુવાન મરદ ત્યાંથી તો ચાલ્યો ગયો, પણ એ શમશાનના ટોળે જેની સામે બોલ્યો હતો ને એ શમશાનના ટોળે બેઠેલી મારી નનામી મેલડી સાંભળી ગઈ કે દીકરા, તારા આ જન્મમાં જો તારા 99 ખૂનના પાપને જો ધોઈ ના નાખું ને તો મારું નામ પણ શમશાનમાં આંટો મારનારી નનામી મેલડી ના કહેવાય. અને મિત્રો, વાત કરતા વાર લાગે ટૂંકમાં વાત કરું છું, ધ્યાનથી સાંભળજો, વાતની મજા તો હવે છે. અને એક દિવસ આ જે મરદ માણસ રહેતો હતો તેના ગામમાં એક સંતની દીકરીનું કોઈ કારણસર મૃત્યુ થાય છે અને શમશાન અને કબ્રસ્તાન બાજુબાજુમાં હતું એટલે શમશાનમાં એ દીકરીને સમાધિ આપવામાં આવી છે. અને આ મુસલમાન રોજની જેમ આજે પણ રાત્રે 12 વાગે પેલી ડાળીને પાણી રેડવા કબ્રસ્તાન તરફ જઈ રહ્યો છે અને આજે શમશાનમાં તેના ગામની જ દીકરીની સમાધિ આપી છે એ વાતની પણ તેને ખબર હતી. અને ખભે પાણીનો ઘડો અને કેડે તલવાર લટકાવેલી છે અને અંધારામાં ચાલતો ચાલતો કબ્રસ્તાનમાં જઈ રહ્યો છે. અને પોતે બારવટિયાપણું પણ કરેલું છે એટલે તેને શમશાનમાં કોઈ જાતની બીક પણ નથી, પણ કબ્રસ્તાનમાં નજર કરે છે તો શમશાનમાં કોઈ તેને દેખાણું. અને મનમાં વિચાર કરે છે કે આ કાળું કાળું કોણ હશે, શું આ ભૂત હશે? અરે ના ના, હું મરદ માણસનો બચ્ચો છું, એમ કાંઈ ભૂત ભૂત મને દેખાતા હશે? અને ભૂત હોય તો મારે શું, આજે તો એને પછાડીને મારી નાખું, કારણ કે મારી સાથે તલવાર છે. અને પછી ધીમે ધીમે પાસે જઈ અને ચંદ્રમાના ઝાંખા ઝાંખા અજવાળામાં જુએ છે તો મરદ માણસ આખી વાત સમજી ગયો. અને ત્યારે ઘટના એવી બને છે કે તેના જ ગામનો કોઈ નરાધમ માણસ હતો અને આ બાપજીની મૃત્યુ પામેલી 20 વર્ષની દીકરી માથે આ નરાધમની ખરાબ નજર હશે અને દીકરીને જીવતા તો કાંઈ કરી ના શક્યો, પણ આ દીકરીના મરી ગયા પછી તેના દેહની સાથે પોતાની હવસ પૂરી કરવા
दीकरीने જ્યાં દફનાવી હતી ત્યાં ખોદી રહ્યો હતો અને આમ આ બાજુ જોઈ રહેલો મુસલમાન દીકરો ઓળખી ગયો કે આ તો પેલો નરાધમ નીચ માણસ છે અને પછી પેલા નરાધમ માણસે દીકરીની સમાધિ ખોદી અને દીકરીના દેહને બહાર કાઢે છે ત્યારે આ જોઈ રહેલો મુસલમાનનો દીકરો આખી વાતને પામી ગયો છે કે આહાહા આજે મેં 99 ખૂન કર્યા છે અને એ ખૂનના પાપ હું ધોવા અહીંયા રોજ પાણી રેડવા આવું છું પણ હે ખુદા આ મારાથી ના જોવાય અને પછી તો પાણીનો ઘડો મૂક્યો હેઠો અને તલવાર મ્યાનમાંથી કાઢી બહાર કે હે ખુદા મેં મારા જીવનમાં 99 ખૂન કર્યા છે અને આજે 100 ખૂન પૂરા કરું છું પછી તારે મને જ્યાં નાખવો હોય ત્યાં નાખી દેજે અને તારે મને જે સજા આપવી હોય તે આપી દેજે અને પછી તલવાર લઈ અને લલકાર કર્યો કે એ નરાધમ અને ત્યારે દીકરીના દેહને પાછળ મૂકી અને નરાધમ ત્યાંથી મુઠીઓ વાળી અને ભાગ્યો પણ શમશાનમાંથી બહાર નીકળે એ પહેલાં તો તેને પકડી અને તલવારના એકી ઝાટકે તેના શરીરના બે ટુકડા કરી નાખ્યા અને એક ટુકડો આ બાજુ અને બીજો ટુકડો બીજી બાજુ નાખ્યો અને પછી એ દીકરીના મૃત દેહ પાસે આવ્યો અને તેના દેહને પાછો શમશાનમાં દફનાવી અને તેના ઉપર રેતનો ઢગલો કરી દે છે અને પછી એ જુવાન મરદ પાછો તેને પાણીનો ઘડો હાથમાં લઈ અને પેલી ડાળીમાં જેવો પાણી રેડવા ગયો ને ત્યાં તો એ ડાળીમાં વેત વેતની કુંપળો ફૂટી ગઈ હતી અને આમ એ જુવાન મરદ માણસના એક જ રાતમાં 99 ખૂનના પાપ ધોવાઈ જાય છે અને મિત્રો આ રીતે એ જુવાન મરદ માણસ એક જ રાતમાં તેના 99 ખૂનના પાપનું પ્રાયશ્ચિત કરે છે મિત્રો પોતાના પાપ ધોવા માટે રામ નામની માળા જપવી જરૂરી નથી પણ જો જીવનમાં સારા કાર્ય કરીએ તો એ પણ એક ધર્મ જ છે મિત્રો તમને આવા વિડીયો જોવા સારા લાગતા હોય અને આવા વિડીયો રોજે રોજ જોવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી